Hello everyone, welcome to Star Education YouTube channel. Star Education YouTube channel માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરશું 12 માર્ચના તમામ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. ડેઈલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કંઈ અગત્યના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર સ્ટડી કરી લઈએ છીએ. તો આ વિડિયો જીપીએસસી અને ગુણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. વિડીયો સારા લાગે મજા આવે તો લાઈક કરતા રહેજો, શેર કરજો આપના મિત્રો સાથે, અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઇબ કરી બેલ સિમ્બોલ જરૂર દબાવજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન મળતી રહે. સ્ટાર એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવી હોય તો ટેલિગ્રામમાં પણ સર્ચ કરી શકો છો. બાકી ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપ બંનેની લિંક આપેલી છે, ત્યાંથી જોઈન કરી શકો છો. ડેઈલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો myjotiketer.com વેબસાઇટ છે, ત્યાંથી તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકમાંથી પણ ડેઈલી કરંટ અફેરની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. હાલમાં 8 માર્ચ સુધીની કરંટ અફેરની પીડીએફ છે અવેલેબલ છે, બાકીની જ્યારે પણ અવેલેબલ થશે વિડીયોમાં જણાવી દઈશ. શરૂ કરીએ આજનો વિડીયો 12 માર્ચના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન, તાજેતરમાં ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ એમાં કઈ યુનિવર્સિટી છે પ્રથમ ક્રમ પર રહી છે? દર વર્ષે ક્યુએસ દ્વારા યુનિવર્સિટી માટે એક રેન્કિંગ જાહેર કરવામાં આવે છે અને વૈશ્વિક લેવલનું આ રેન્કિંગ હોય છે. તો એમાં ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ છે બરાબર, એમાં પ્રથમ ક્રમ પર હોય છે એમઆઈટી યુનિવર્સિટી. તો ઓપ્શન સી આન્સર છે આપણો, એમઆઈટી યુનિવર્સિટી છે બરાબર, એ આમાં પ્રથમ ક્રમ પર છે. હવે તમે મેપમાં જે પિક્ચર જોઉં છો બરાબર સ્ક્રીન ઉપર, એ એમઆઈટી યુનિવર્સિટીનો છે. આટલી સરસ મજાની યુનિવર્સિટી છે ત્યારે એને અત્યારે પહેલો ક્રમ આપવામાં આવ્યો છે આ રેન્કિંગની અંદર. ત્યાર પછી વાત કરું તો બીજા ક્રમે કઈ યુનિવર્સિટી છે, સ્ટેનફર્ડ યુનિવર્સિટી છે. ત્રીજા ક્રમ ઉપર જે યુનિવર્સિટી છે એનું નામ છે હાર્વર્ડ યુનિવર્સિટી. તો પહેલો, બીજો અને ત્રીજો ક્રમ ખાસ યાદ રાખવાનો છે, પહેલો, બીજો અને ત્રીજો. તમારી પરીક્ષા માટે ત્રણેય ક્રમ અગત્યના છે, કેમ કે જીપીએસસીમાં સેન્ટેન્સ સ્વરૂપે આવતું હોય છે કે પહેલો ક્રમ આ યુનિવર્સિટીને મળ્યો, બીજો ક્રમ આ યુનિવર્સિટીને મળ્યો, ત્રીજો ક્રમ આ યુનિવર્સિટીને મળ્યો. સો એ માટે થઈને આ તમારે માટે અગત્યનું છે એમઆઈટી યુનિવર્સિટી. આ સિવાયની વાત કરું તો ટોપ 50ની અંદર વાત કરું, ટોપ 50 તો એમાં ભારતની કુલ કેટલી યુનિવર્સિટી છે? ભારતની ટોપ 50ની અંદર કુલ 2 યુનિવર્સિટીનો સમાવેશ થયો છે. નામ શું છે? આઈઆઈટી બોમ્બે અને આઈઆઈટી દિલ્હી. આઈઆઈટી બોમ્બે અને આઈઆઈટી દિલ્હી આ બંને ટોપ 50માં સ્થાન મળ્યું છે. બોમ્બે છે 44મા ક્રમ પર, આઈઆઈટી બોમ્બે અને આઈઆઈટી દિલ્હી છે 47મા ક્રમ પર. તો ક્રમ પણ અગત્યનો છે, બોમ્બે છે 44મા ક્રમ પર અને દિલ્હી છે 47મા ક્રમ પર. ટોપ 100માં ભારતની કેટલી યુનિવર્સિટીનો સમાવેશ થયો એવું પણ પૂછાય, તો યાદ રાખજો 5 બરાબર. તો ખાસ યાદ રાખજો, વિશ્વની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી એમાં 5 ભારતની છે બરાબર. ટોપ 50માં ભારતની 2 યુનિવર્સિટી જેને સ્થાન મળી ચૂક્યું છે અત્યારે. તાજેતરમાં મહિલા T20 વર્લ્ડ કપ 2020 એનું ટાઇટલ કયા દેશે જીત્યું છે? ટાઇટલ કોણે જીત્યું એવું પૂછાય તો પણ ઓસ્ટ્રેલિયા, આયોજન ક્યાં થયું એવું પૂછાય તો પણ ઓસ્ટ્રેલિયા બરાબર. તો તાજેતરમાં જ મહિલા T20 વર્લ્ડ કપ એનું ટાઇટલ જીત્યું છે ઓસ્ટ્રેલિયાએ, અને આયોજન પણ થયેલું હતું ઓસ્ટ્રેલિયાની અંદર બરાબર. તો ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં કોને હરાવ્યું એવો પ્રશ્ન પૂછાય તો ભારતને બરાબર. ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં કોને હરાવ્યું એવું પૂછાય તો યાદ રાખજો, ફાઇનલમાં હરાવ્યું ભારતને બરાબર. ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં કોને હરાવ્યું? ભારતને હરાવી, અને આ ચેમ્પિયનશિપ છે મહિલા T20 વર્લ્ડ કપ એનું ટાઇટલ જીતી લીધું. અહીંયા તમે ઇમેજમાં પણ જોઈ શકો છો. આ સિવાય જો યાદ હોય, જૂનું હમણાં 1-2 દિવસ પહેલાં જ આપણે જોયું આઈસીસી વુમન્સ T20 રેન્કિંગ જાહેર થઈ, એમાં આપણા ભારતના સેફા ડીવરમાં છે પ્રથમ ક્રમ પર છે. તો એ પણ અગત્યનો પોઈન્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય તટરક્ષક દ્વારા સેરેક્સ 2020 નામના અભ્યાસનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવેલું? રાજ્ય પૂછ્યું છે, રાજ્યનું નામ છે ગોવા, ઓપ્શન ડી. તો તાજેતરમાં જ સેરેક્સ નામનો યુદ્ધ અભ્યાસ બરાબર, આ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય તટરક્ષક સેના દ્વારા, તટરક્ષક સેના દ્વારા. અહીં તમે ઇમેજ પણ જોઈ શકો છો, અને આયોજન થયું છે ભારતના ગોવા ખાતે. સેરેક્સનું પૂરું નામ પણ યાદ રાખજો, સર્ચ એન્ડ રેસ્ક્યુ એક્સરસાઇઝ. સર્ચ એન્ડ રેસ્ક્યુ એક્સરસાઇઝ પૂરું નામ પણ પૂછી લે. અને ભારતીય તટરક્ષકની વાત આવી છે તો ભારતીય તટરક્ષક સેના છે એના વડા હાલમાં છે
કૃષ્ણસ્વામી નટરાજન, તમે કે નટરાજનના નામથી પણ યાદ રાખેલું હોય, પૂરું નામ છે કૃષ્ણસ્વામી નટરાજન. તાજેતરમાં મહિલાઓની સૌથી મોટી ધાર્મિક મંડળી એના ઉત્સવ જેનું નામ છે અટુકલ પોંગાલા, એનું આયોજન કયા શહેરમાં કરવામાં આવેલું છે? શહેરનું નામ પૂછ્યું છે તો તિરુવનંતપુરમ, રાજ્ય પૂછાય તો કેરળ. તો ઓપ્શન એ આપણો આન્સર છે. તો તાજેતરમાં જ અહીં તમે જોઈ શકો છો મહિલાઓ છે સૌથી એની મોટી ધાર્મિક મંડળી છે એ અટુકલ પોંગાલા તહેવારની ઉજવણી કરે છે. ઇન શોર્ટ આમાં પોંગાલા બનાવી અને આ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ તહેવાર છે મહિલા સબરીમાલાના નામથી પણ ઓળખાય છે. અને શા માટે ઉજવાય છે? અટુકલ ભગવતી મંદિર છે ત્યાં, તો એના વાર્ષિક ઉત્સવ સ્વરૂપે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આ રીતે ઇમેજ જોઈ શકો છો તમે. આ સિવાય વાત કરું તો હાલમાં જ તમે 2-5 તહેવારો સ્ટડી કરેલા છે, રિવિઝન કરી લઈએ. એકામ ઉત્સવ છે, એકામ ઉત્સવ છે એનું આયોજન થયેલું હતું નવી દિલ્હીમાં. આ એકામનું પૂરું નામ તમારે મને અત્યારે કોમેન્ટમાં કહેવાનું છે, બરાબર? એકામ છે એનું પૂરું નામ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. લોસર મહોત્સવ એનું આયોજન થયેલું હતું હિમાચલ પ્રદેશમાં. ઓરછા મહોત્સવ એનું આયોજન થયેલું હતું મધ્યપ્રદેશમાં, બરાબર? એક પ્રશ્ન તમારા માટે, બઠુકમમાં ફેસ્ટિવલ છે, બઠુકમમાં, બરાબર? આ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવાય છે બઠુકમમાં તહેવાર? આનો જવાબ તમારે મને કોમેન્ટમાં કહેવાનો છે. તો આ પ્રશ્ન તમારા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મધુપ્રવાસ સંમેલન 2020 એનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું? આનું આયોજન થયેલું છે ભારતના પુણે ખાતે. આંતરરાષ્ટ્રીય સ્તરનું છે એટલા માટે અગત્યનું છે. ઓપ્શન બી આપણો આન્સર છે. પુણે ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રની અંદર. તો મહારાષ્ટ્રના પુણે ખાતે આ આંતરરાષ્ટ્રીય મધુપ્રવાસ સંમેલન એનું આયોજન કરવું, ઇન્ટરનેશનલ ડાયાબિટીસ સમિટ. હવે એક તો ક્વેશ્ચન એવો પણ પૂછાય કે કેટલામું સંસ્કરણ હતું? તો ચોથું, બરાબર? કેટલામું? ચોથું. મધુપ્રવાહ તમે ઓળખતા જશો, ડાયાબિટીસ, ઘરમાં કોઈ વડીલ હોય તો કદાચ એમને આ રોગ પણ હોઈ શકે, બરાબર? તો આ મધુપ્રવાહ નામનો જે રોગ છે, ડાયાબિટીસ, જેને આપણે ઇંગ્લિશમાં જ ઓળખીએ છીએ, ગુજરાતી કોઈકને કદાચ ખબર ન હોય, તો એટલા માટે. હવે શેનાથી થાય છે આવો પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં પૂછાયો, બરાબર? તો શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપથી આ રોગ થાય. કેની ઉણપથી? ઇન્સ્યુલિનનું પ્રમાણ શરીરમાં ઘટી જાય તો તમને આ પ્રકારનો ડાયાબિટીસ નામનો રોગ થઈ શકે. ઇન્સ્યુલિન છે એનું કામ શું છે? મેઇનલી શરીરમાં ગ્લુકોઝ છે એને ગ્લાયકોજનમાં ફેરવે છે. શરીરનું જે ગ્લુકોઝ છે એને કેમાં ફેરવી નાખે? ગ્લાયકોજનની અંદર. તો જ્યારે ઇન્સ્યુલિનનું પ્રમાણ શરીરમાં ઘટી જાય ત્યારે ગ્લુકોઝનું પ્રમાણ શરીરમાં વધવા લાગે, જેને આપણે કહીએ છીએ ડાયાબિટીસ. તો આ માહિતી તમારા માટે કદાચ યુઝફુલ થઈ શકે પરીક્ષા માટે. હવે વાત કરીએ આજના ક્વિક ન્યૂઝ. તાજેતરમાં કઈ આઈઆઈટીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડ્રોન તૈયાર કર્યું છે? આઈઆઈટીનું નામ છે આઈઆઈટી મદ્રાસ. તાજેતરમાં કોરોના વાયરસના કારણે થતા મૃત્યુ આંકમાં સૌથી વધુ મૃત્યુ કયા દેશમાં થાય છે? એ પ્રકારનો એક આંક તાજેતરમાં જાહેર કરવામાં આવેલો છે. એમાં બીજા ક્રમ પર કોણ રહ્યું? પહેલા ક્રમ ઉપર તો બધાને ખબર જ હોય કે ચીન, કેમ કે ત્યાંથી જ આ વાયરસ આવેલો છે. તો બીજા ક્રમ ઉપર છે ઇટાલી. અત્યાર સુધી છે સાઉથ કોરિયા બીજા ક્રમે હતું, પરંતુ હવે ઇટાલીમાં કોરોના વાયરસને કારણે થતા મૃત્યુ આંકમાં ઘણો બધો વધારો થયો છે, તો બીજા ક્રમ ઉપર હવે ઇટાલી આવી ગયું છે. તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરે માર્ચ 2020 દરમિયાન ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરી છે? આ ક્રિકેટરનું નામ છે વસીમ જાફર છે. અગાઉ પણ તમને જો કંઈક યાદ આવતું હોય, બરાબર, તો તાજેતરમાં જ રણજી ટ્રોફી છે એમાં સૌથી વધુ 12,000 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે એ વસીમ જાફરના નામે જ છે. અને તાજેતરમાં જ એમણે પોતાના ક્રિકેટમાંથી તમામ ફોર્મેટો છે ક્રિકેટના એમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરી દીધી છે, બરાબર? વસીમ જાફર નામ ખાસ યાદ રાખજો. રણજી ટ્રોફીની અંદર 12,000 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. તાજેતરમાં ભારતની કઈ આઈઆઈટીએ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ફેલોશિપ કાર્યક્રમ છે એની શરૂઆત કરી છે? તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ફેલોશિપ કાર્યક્રમની શરૂઆત કરી છે આઈઆઈટી બેંગ્લોરે. તો ખાસ તાજેતરમાં જાહેર થયેલા
ધ ફ્રીડમ ઇન ધ વર્લ્ડ રિપોર્ટમાં ભારતનું સ્થાન કેટલામું છે? ધ ફ્રીડમ ઇન ધ વર્લ્ડ રિપોર્ટ છે, તાજેતરમાં જ જાહેર થયો છે, એમાં ભારતનું સ્થાન છે 83મું. તાજેતરમાં નાસાએ પોતાના માર્સ 2020 મિશનના રોવર જે છે એનું નામ શું રાખ્યું છે? માર્સ 2020નું જે રોવર છે એનું નામ રાખ્યું છે પર્સિવરન્સ. આ તમને સ્પેલિંગ યાદ હોય તો ઘણી વખત પરીક્ષામાં પૂછાયો છે કે સાચો સ્પેલિંગ કયો છે, આવી રીતે ઘણી વખત પૂછાયું છે. તો હવે પાછું આ લગભગ મારા ખ્યાલથી ક્વેશ્ચન આવવાનો શરૂ થઈ જશે, કેમ કે નાસાએ રોવરનું નામ જ એવું રાખ્યું છે પર્સિવરન્સ. બરાબર, તો ખાસ સ્પેલિંગ યાદ રાખજો, જ્યારે ઓપ્શન આપ્યા હશે ને ત્યારે સ્પેલિંગમાં ઈ અને એમાં જ ડિફરન્સ આવશે ખાલી. બરાબર, ત્યાં જ આપણે અટવાશું. તો 10-15 વાર જેટલી વાર લખવું એટલી વાર લખી લો, અને બને ત્યાં સુધી 5 વખત લખીને મોઢે લખવાનો ટ્રાય કરો. ડેઈલી 2-5 વાર મોઢે લખશો ને તો યાદ રહી જશે, જે લોકો નબળા છે એના માટે. બરાબર, ત્યાર પછીની વાત કરું તો તાજેતરમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ એનજીઓની રેન્કિંગ જાહેર કરવામાં આવી છે, અને આ રેન્કિંગ ઉપર કયું એનજીઓ પ્રથમ ક્રમ પર છે? એનજીઓ મીન્સ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. 500 જેટલા એનજીઓ આ યાદીની અંદર સામેલ હતા, અને એમાંથી પહેલા ક્રમ ઉપર છે BRAC. બરાબર, BRAC નામનું જે એનજીઓ છે જેની સ્થાપના થઈ હતી 1972માં, અને કયા દેશનું છે એવું પણ પૂછાય તો બાંગ્લાદેશનું. તો આ એનજીઓ છે આ રેન્કિંગમાં પ્રથમ ક્રમે રહ્યું છે, 500 જેટલા એનજીઓમાંથી પહેલો ક્રમ મેળવ્યો છે. તો ખાસ અગત્યનું છે. તાજેતરમાં કયા રાજ્યની સરકારે IM Also Digital નામના અભિયાનની શરૂઆત કરી છે? IM Also Digital નામના અભિયાનની શરૂઆત કરી છે કેરળની સરકારે. બરાબર, કેરળના રાજ્યપાલ કોણ છે અત્યારે હાલમાં? આરિફ મોહમ્મદ ખાન. તો એ પણ યાદ રાખજો. બસ, તો આજના વિડીયોમાં આટલું. મજા આવી હોય તો લાઈક કરી દો, શેર કરો આપણા મિત્રો સાથે, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ સિમ્બોલ જરૂર દબાવજો, જેથી આવનાર વિડીયો નોટિફિકેશન મળતી રહે. અને શક્ય હોય તો જેટલા પણ ક્વેશ્ચન મેં વિડીયોની અંદર પૂછેલા છે ડિટેલમાં તમને જેટલું પણ આવડે એટલું લખવાનો પ્રયાસ કરો. બરાબર, તમારા માટે જ સારું છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ ટોપિક સાથે. ત્યાં સુધી રજા લઉં છું. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.